विराम बाद पुनः स्वागत है। तो कोरोना काल में शाही स्नान ने लईने पण कथाकार भाई श्री रमेश भाई ओझाए सरकार पर क्यांक वार कर्या छे। शाही स्नान नहोतुं करवुं जोईतुं तेवो रमेश भाई ओझानो मत छे। राजकीय रेलीओ सामे पण तेओए पोतानो आक्रोश व्यक्त कर्यो छे। कोरोना काल में सामाजिक संस्थाओ अने युवानोने मदद में जोड़ावा पण तेओए खास अपील करी छे। अत्यार हाल में अपनी साथे वधु वातचीत करवा माटे खुद कथाकार भाई श्री रमेश भाई ओझा जोड़ाई चुक्या छे। भाई श्री आपनो वीटीवी में खूब खूब स्वागत छे। भाई श्री जणावशो के आपना द्वारा जे खास करीने पोरबंदर नी सरकारी सिविल होस्पिटल छे तेमा पण मदद पहोंचाड़वामां आवी छे। ऑक्सिजन खास करीने पहोंचाड़वामां आव्यो छे जे 200 बेड सुधी पहोंचशे। त्यारबाद आपनी जे सांदीपनी विद्यालय आवेलुं छे तेमा पण खास करीने जे दर्दीओ छे तेओना जे सगा वाला आवता होय छे तेओना माटे पण आप मदद करी रह्या छो। શું અપીલ કરવા માંગશો બીજી સામાજિક સેવા સંસ્થાઓને બીજા લોકોને કે કઈ રીતે આ કોરોના કાળમાં લોકોની મદદ કરવામાં આવે? અપીલ કરવા પૂર્વે જ આપણા રાજ્યની સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ મારી જાણકારી છે ત્યાં સુધી ઓલરેડી સેવા માટે થઈને આગળ આવેલી જ છે। हजी मने विश्वास है कि वधारे ने वधारे संस्थाओं आग आवशे। अत्यारे एक एवी राष्ट्रीय आपदा आ समय छे अपना उपर के एमां सौए बीजा बधा मतभेदों भूली ने बीजाए शू करवू जोईए एनू चिंतन करवाने बदले हूँ केवी रीते उपयोगी थई शकूँ, हूँ केवी रीते काम आवी शकूँ, एज विचारवानुं छे। जेनी पासे जे सामर्थ्य छे ए पछी शारीरिक सामर्थ्य होय, बौद्धिक सामर्थ्य होय, એ આર્થિક સામર્થ્ય હોય અથવા તો જે અધિકારીઓ છે એમની પાસે એમને મળેલા પાવરનું સામર્થ્ય હોય અથવા તો ડોક્ટર્સ હોય કે બીજા તજજ્ઞો હોય એની પાસે એની જાણકારીનું સામર્થ્ય છે, આ દરેક સામર્થ્યને અત્યારે સેવામાં લગાડવાનો સમય છે। મને વિશ્વાસ છે કે આપણે બધા ભેગા થઈ અને સહવીર્યમ કરવા વહી એ ભાવથી સૌ સાથે મળી અને આ આપદાનો સામનો કરીશું। સંકટ મોટું છે, વિકટ છે, પણ એની સામે આપણી પોતાની ભાવના અને આપણો પોતાનો હોસલો એટલો બુલંદ હોય કે એ ઉત્સાહને લઈ અને આપણે આ સંકટને પાર કરી દઈશું। ભાઈ શ્રી, આજની જ વાત કરવામાં આવે તો આજે ગુજરાત રાજ્યમાં 12,900 ઉપર કેસ આવ્યા છે, 150થી દર્દીના દુઃખદ અવસાન થયા છે। ખાસ કરીને આપે ક્યાંક થોડી નારાજગી પણ વ્યક્ત કરી છે જે હરિદ્વારમાં શાહી સ્નાન કરવામાં આવ્યું કુંભના મેળામાં, ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે સંતો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ ખાસ કરીને રેલી તેમજ રોડ શો જે અવારનવાર કરવામાં આવતા હોય છે ચૂંટણીમાં, તે મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે અત્યારે હાલમાં પણ જે રીતે 5 રાજ્યો અલગ અલગ હતા તેઓની પણ ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે, તેમાં પણ આપણે ક્યાંક નારાજગી વ્યક્ત કરી છે કે આ બધું આપણે ટાળી શક્યા હોત તો કોરોના આટલો અત્યારે હાલમાં જે સ્થિતિ વકરી છે તે ન વકરી હોત। મારો ક્યાંક અસંતોષ, ક્યાંક નારાજગી થોડી એ અર્થમાં છે કે આપણે જે કેટલીક ભૂલો કરી આ દરમિયાન એને આપણે નિવારી શક્યા હોત। અમે ખૂબ પાલન કરીએ અને કરાવીએ, અમારી કથાઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીએ, સેનિટાઈઝ કરાવતા રહીએ, લોકોને અમે અપીલ કરતા રહીએ, અને બીજી બાજુ પછી એ રાજનીતિક કારણોસર કે ધાર્મિક કારણોસર કે સામાજિક કારણોસર જે પણ કારણોસર ભીડ થાય ને એમાં ડિસ્ટન્સિંગ ન જળવાય, અને એના કરતાં વધારે પણ મારી નારાજગી એ છે કે આપણા લોકોમાં સમજણનો કેવો અભાવ કે આપણે પહેલું મોજું થોડુંક નબળું પડ્યું ત્યાં એમ માની બેસા, એ ભૂલ કરી આપણે એમ માની બેસવાની કે કોરોના જતો રહ્યો છે। હું વ્યાસપીઠ ઉપરથી પણ સતત ચેતવતો રહ્યો છું કારણ કે ડોક્ટર્સ ચેતવતા રહ્યા છે, હું ડોક્ટર્સને બધાને ધ્યાનથી સાંભળું છું, ડોક્ટર્સની પાસેથી હું માહિતી મેળવું છું। આ પહેલો લોકડાઉન શરૂ થયું એના પહેલાંથી ડોક્ટરની પાસેથી મળેલી માહિતી અનુસાર મેં ત્યારે જ લોકોને કહ્યું હતું કે આ પહેલું મોજું આવ્યા પછી જાણકારો એમ આપણને ચેતવે છે ભાઈ કે બીજું મોજું આવે, ત્રીજું મોજું આવે, અને વાયરસની બાબત છે ત્યાં પહેલા મોજા કરતાં કદાચ બીજું મોજું વધારે પ્રભાવક અને ભયંકર હોઈ શકે, એટલે આપણે સાવધાની રાખીએ। મને એમ લાગ્યા કરે છે કે આપણા 5 મહિના જે જતા રહ્યા ને બીજા વચ્ચેના ભાગમાં અનલોક કર્યા પછી અને આ બીજું મોજું આવ્યું ત્યાં સુધીમાં, એમાં કેટલીક પૂર્વ તૈયારીઓ આપણે કરી શક્યા હોત
જેમાં આપણે ક્યાંક ઊણા ઉતર્યા છીએ. જો એ થયું હોત તો કદાચ અત્યારે ઓક્સિજનના અભાવે કે બીજા સંસાધનોના અભાવે જે અનેક લોકોના પ્રાણ જઈ રહ્યા છે એ ન ગયા હોત. જનતાની દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ આપણે વિચાર કરવાનો કે આપણે પણ બેદરકારી રાખી છે, અને હજી પણ હું ઘણે ઠેકાણે જોઈ રહ્યો છું કે એવી બેદરકારી દાખવાય છે. હું અત્યારે અહીંયા એકલો ઊભો છું અને મારી આજુબાજુમાં કોઈ નથી, એટલા માટે તમારી સાથે વાત કરવા માટે થઈને મેં માસ્ક ઉતાર્યું છે, અથવા તો હું વ્યાસપીઠ ઉપર બોલતો હું એટલા ઘડી પૂરતો માસ્ક ઉતારું, પણ ત્યારે મારી આજુબાજુના 30 ફૂટની અંદર કોઈ ન હોય. પછી જેવો મારું બોલવાનું પૂરું થાય એટલે તુરંત હું માસ્ક ચડાવી લેતો હોઉં છું. આપણે એ નિર્દેશોનું જે પાલન કરવું જોઈએ એ નથી કર્યું. કેટલીક હદે એમાં શાસન, પ્રશાસન અને પ્રજા આપણે બધા જ સરખા જવાબદાર છીએ. ખેર, આપણે ભૂલોથી શીખવું જોઈએ, અને હવે જે કરવાનું છે એ એકબીજા ઉપર આક્ષેપબાજી કર્યા વગર સહિયારા પ્રયાસોથી આપણે શું કરી શકીએ એ દિશામાં ધ્યાન આપીએ. ભાઈશ્રી, અત્યારે હાલમાં જે બીજી લહેર ચાલી રહી છે તેના કારણે લોકો આર્થિક રીતે, સામાજિક રીતે તેમજ શારીરિક રીતે ચોક્કસથી પીડાઈ જ રહ્યા છે, પરંતુ ખાસ જોવામાં આવી રહ્યું છે કે એક ડરનો માહોલ અને ભયનો માહોલ પણ ઉભો થયો છે. માનસિક રીતે લોકો ખૂબ જ હતાશ થઈ જાય છે. થોડા પણ જો તેઓને સિમ્પટમ્સ દેખાવામાં આવે તો પણ તે માનસિક રીતે તૂટી જાય છે કે જો મને હવે કોરોના થશે તો હું બચી નહીં શકું. માનસિક આઘાતમાંથી આપણે કેવી રીતે બહાર લાવી શકાય ભાઈશ્રી લોકોને? એક બાત હમ લોગ સમજ લે કે હમારા વિશ્વ હમારે વિચાર સે બનતા હૈ. તમારા વિચારમાંથી ભય કાઢી નાખો, ભગવાનમાં ભરોસો રાખો, દ્રઢગાત્ર સિદ્ધિ રસ્તુ એવું સતત કહો, પોતાના શરીરને એના માટે તૈયાર કરો, પ્રાણાયામ કરો, એના માટેના જે કંઈ કોગળા કરવા પડે અથવા તો નિયમિત રીતે વરાળ લેવી પડે, સ્ટીમ લેવાનું, ને એ બધું નિયમિત રાખો તો ડરવાનું કોઈ કારણ નથી. અને જેટલાને કોરોના વાયરસ લાગે છે, જે સંક્રમિત થાય છે, એમાંથી બધાને હોસ્પિટલની જરૂર નથી હોતી. ડોક્ટર્સ આપણને સતત સમજાવે છે કે માત્ર 15% હોસ્પિટલ્સની જરૂર હોય છે, અને એમાંથી તે બહુ ઓછા લોકોને વેન્ટિલેટરની અથવા તો આઈસીયુની જરૂર હોય છે. પણ આપણે ક્યાંક ગભરાઈ જઈએ છીએ, અને ગભરાટમાં ને ગભરાટમાં પણ ઘણી બધી આપણે ભૂલો કરી નાખીએ છીએ. એમાંની એક ભૂલ છે ખોટી સંગ્રહખોરી. જેને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર નથી, એ લોકો ગમે ત્યાંથી દોડાદોડી કરી રૂપિયા વધારે આપી અને એ ઇન્જેક્શન લઈ અને એનો સંગ્રહ કરવાની કોશિશ કરે છે. ઓક્સિજનના સિલિન્ડરનો સંગ્રહ કરવાની આપણે ભૂલ કરીએ છીએ. હા, જરૂર હોય ત્યાં ખરેખર જરૂર છે, અને ત્યાં એકબીજાની આપણે મદદ પણ કરીએ, પણ આ ભયને કારણે જે ખોટી સંગ્રહખોરી થાય છે એનાથી પણ બચવું જોઈએ. કારણ કે આ ભય બીજી અનેક સમસ્યાઓને જન્મ આપશે. એટલે ભય ન રાખો, પણ સાવચેતી પૂરેપૂરી રાખો. આપણી આજુબાજુ જે પણ છે, જેને અજાણ્યાને મળો છો, એ કોરોના પોઝિટિવ છે માનીને જ વ્યવહાર કરો, ડિસ્ટન્સ રાખો. ઘણીવાર તો સામેવાળાને ખબર નથી હોતી કે હું કેરિયર છું, કારણ કે એની અંદર એ કોઈને મળ્યા પછી કદાચ સંક્રમિત થાય તો પણ એના શરીરની અંદર લક્ષણો થોડા દિવસો પછી પ્રગટ થતા હોય છે. એટલે હું એસિમ્પ્ટોમેટિક હોઉં અને મારી અંદર કોઈ લક્ષણ ન હોય, ધેટ ડઝ નોટ મીન કે આઈ એમ નોટ કેરિયર. ઘણીવાર હું કેરિયર હોઈ શકું, અને એટલા માટે મારે પણ મારાથી બીજાને બચાવવા જોઈએ અને બીજાથી મારે મારી જાતને બચાવવી જોઈએ. ભય રાખવાને બદલે આવી સાવધાની રાખવાની જરૂર છે. અને આપણે તો વાલા ભાગવતની કથા થાય, સત્સંગ થાય, આ બધા સત્સંગની અંદરને કથાઓમાં આપણે શું શીખવાનું હોય છે? ભાગવત એટલે રાજા પરીક્ષિતને મૃત્યુના ભયમાંથી જ સુખદેવજીએ બચાવ્યા. મૃત્યુ એ અવશ્યંભાવી છે ત્યારે એનાથી ભાગીને ક્યાંય નહીં જવાય, પણ મૂર્ખતા કરીને મૃત્યુને ભેટવાની પણ શું જરૂર છે? અને એટલા માટે પૂરી સાવધાની રાખીએ, પૂરી કાળજી લઈએ, ભય છોડીએ, વિશ્વાસ રાખીએ ભગવાનમાં. હમણાં હું અહીંયા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના આધારે સત્સંગ કરાવી રહ્યો છું, એની પછવાડે પણ એક ભાવ એ છે કે સત્સંગની સાથે સાથે લોકોના મનમાંથી ભય દૂર થાય. અમારે સાંદીપની .tv ઉપર એનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે, અમારા સોશિયલ મીડિયા ઉપર લાઈવ ટેલિકાસ્ટ થાય છે, દેશ અને વિદેશના અનેક લોકો એની સાથે જોડાય છે. આજે જ મેં વિષ્ણુ સહસ્ત્રનામના આધારે કહ્યું કે જેમાં કહેવાયું છે રોગાર્તો મુચ્યતે રોગાત, બધો મુચ્ચેત બંધનાત,
भयान मुच्चेत भीतस्तु मुच्चेत आपन्न आपदहा। रोगी होय रोग थी मुक्त थाय, बद्ध होय ए बंधन थी मुक्त थाय, अने जे भयभीत होय या भगवान ना नाम नो आश्रय करे, भगवान में विश्वास राखे तो ये भय थी मुक्त थाय। आज एक मोटी आपदा आवी पड़ी छे, मुच्चेतापन्न आपदा, आपदा थी पण भगवान नु नाम, भगवान नी अंदर नो भरोसो ये आपने बचावशे। एटले भय राखवानी जरूर नथी, पण बेफिकर थई जईए छीए आपणे, ने निष्काळजी जे आवती जाय छे हकीकत में ए भयंकर छे। आपणे ए भूलो ने न दोहरावीए ए मारी बधाने अपील छे। जी आभार भाई श्री, आपनो आप वीटीवी साथे जोड़ाया और दर्शक मित्रों ने आटली खूब सुंदर माहिती आपी और मार्गदर्शन आप्युं ते बदल। तो दर्शक मित्रों, जे रीते भाई श्रीए पण जणाव्युं छे कि खोटो डर अने भय राखवानी जरूर नथी, जागृत थवानी जरूर छे, तमाम जे कोविड 19 ना नियमो छे तेनुं पालन करवानी जरूर छे, अने शरूआत आपणे आपणाथी ज करवी पड़शे। रोकाईशुं एक विराम माटे।